જામનગર શહેરમાં ગત રાતથી ચાલુ થયેલ વરસાદ આજ બપોર સુધી વરસતા 6 ઇંચ જેટલી મેઘમહેર વરસી ગઈ છે. નહેરમાં પાણીની ભરપૂર આવક થતાં રણમળ તળાવમાં પણ નવા નીર આવ્યા છે. તળાવમાં આવેલ ઘડિયાળી કૂવો ડૂબી ગયો છે. હવામાન વિભાગ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમંત્રી તથા જામનગર જિલ્લા પ્રભારી બ્રિજેશભાઈ મિરજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. ભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં જે સ્થિતિ ઊભી થઈ છે તે અંતર્ગત જે તે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રીઓ સ્થળ ઉપર જઈને જિલ્લાની સ્થિતિ અંગે તાગ મેળવે અને એક્શન પ્લાન નક્કી કરીને પ્રોએક્ટિવ બને અને તકેદારીના પગલાં વહીવટીતંત્ર દ્વારા લેવાય એમાં મદદરૂપ બનવા માટે આજે જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મેં કલેક્ટરશ્રી, DDOશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, જામનગર શહેર અને જામનગર જિલ્લાની અને એમના દ્વારા સોંપાયેલ તાલુકા કક્ષાના ક્લાસ 1 જે ઓફિસરો છે એ નોડલ ઓફિસરો તરીકે જે જવાબદારી સોંપી છે એમની પાસેથી વિગતો જાણી છે અને આખા જિલ્લામાં હજુ સુધી ભગવાનની દયાથી કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બન્યો નથી. સાથોસાથ જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, મેયરશ્રી, જિલ્લા સંગઠનના મહામંત્રીશ્રી, મહાનગરના પ્રમુખશ્રી અને અન્ય પદાધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા. એમની પાસેથી પણ પ્રજાને આ અંગે પડતી કોઈ હાડમારી હોય કે કોઈ સમસ્યા હોય કે કોઈ એમનું સૂચન હોય તો એનું પણ અમે અહીં વિચાર મંથન કરેલ છે. અને ગયા સપ્ટેમ્બરમાં જે રીતે જામનગરમાં અતિવૃષ્ટિ થયેલ હતી અને જે જાનહાનિ અને જે મુશ્કેલી ઊભી થઈ હતી એમાંથી આ વખતે સબક શીખીને વહીવટીતંત્રએ એડવાન્સમાં ખૂબ સુચારુ વ્યવસ્થા ઊભી કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આજે સાંજ સુધીમાં છૂટો છવાયો 1.5 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ખંભાળિયાના સલાયા ગામે જળભરાવની સ્થિતિ ઉત્પન્ન થતાં માર્ગો નદીમાં પલટાઈ ગયા હતા. આજે જામનગર શહેરમાં કોરોનાના નવા 9 કેસ સામે આવ્યા છે. ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી 2 કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં કુલ 11 કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ 4 કેસ નોંધાયા છે.